છીડિયારે જોયું ત્યારે આપણે પહોંચ્યા હતા કે ભાઈ સાથે બે ત્રણ મિત્રો હોય અને રસ્તો છે એમનો ક્યાં કપાઈ જાય, એમની છે એમને ખ્યાલ પણ આવે નહીં, ખબર પણ ન પડે, અને એ રીતે છે એ રસ્તો છે એ પસાર એમનો થઈ જતો. ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ છીએ. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. આ જ રીતે લેખક એમ કે છે કે એકવાર છે એ ઉઘરાણી કરવા માટે થઈ અને રવિવારના દિવસે છે એ અમારે મરઘમાળ ગામે છે એ જવાનું થયું, જે રીતે પહેલા જતા હતા બરાબર છે એ જ રીતે ફરી એકવાર પાછું છે જવાનું શરૂ થયું. સાથે મારા મિત્રો, સાથે એમના મિત્રો છે એ પણ એમની સાથે છે એ હતા મહમદ અને રસિક હતા, અને મિત્રોનો નામ પણ આપી દીધા મહમદ અને રસિક નામના જે બે છોકરાઓ હતા એ બે છોકરાઓ છે એ લેખક કહે છે કે ભાઈ મારી સાથે છે એ આ ઉઘરાણી કરવા માટે થઈને આવ્યા હતા. હવે મેં તમને પહેલા પણ કીધું તો એમ કે ભાઈ નામની તમે યાદી છે એ બરાબર બનાવી રાખજો, બરાબર એક પછી એક નામ છે એ આવતા જાય છે. એટલે તો ભીખલો આવેલો, ત્યારબાદ છે જીવલાનું નામ આવ્યું, ગોવિંદનું નામ આવ્યું, હવે એમના બે મિત્રોનું નામ આવે છે મહમદ અને રસિક, બરાબર. ચાલો આગળ. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાઈએ કશું ભાતું બંધાવ્યું નહોતું. જુઓ, બીજે કોઈ જગ્યાએ ઉઘરાણી કરવા પાછું જવાનું નહોતું એટલે લેખકના બા છે એમણે કોઈ ભાતું છે બાંધી ન આપે, નકર સુખડી કે શક્કર પડે એવું કઈ બાંધી આપે, પણ બીજે કોઈ જગ્યાએ જવાનું નહોતું, માત્ર ને માત્ર એકલા જીવલાના ઘરે જ જવાનું હતું એટલે એમના બાઈએ કોઈ ભાતું પણ બાંધી ન આપ્યું. અમે જીવલાને ઘેર પહોંચ્યા અને અમે છે કે જીવલાના ઘરે છે એ તરત પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો, અને ત્યારે ખબર પડી કે ભાઈ આ જે જીવલો છે એ કોઈ કામ માટે થઈ અને બહાર છે એ ગયો છે, બરાબર. એટલે એમના ઘરે ગયા હશે અને એના દીકરાને ગોવિંદને એને પૂછ્યું હશે કે ભાઈ જીવલો ક્યાં છે, તો તરત જ તે છે એમણે કહ્યું હશે કે ભાઈ પપ્પા તો છે એ બહાર ગયા છે. ગોવિંદે કીધું ભાઈ બાર બારેક એટલે બાર, બરોબર ને, બારેક વાગતા આવી પુગે એટલે શું આવી પહોંચશે, તો કે ભાઈ બાર વાગ્યા સુધીમાં છે ને એ પપ્પા આવી જશે એવું ગોવિંદે છે એ લેખકને એને કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરે ઉપડ્યા. એટલે હવે સમયનો સદુપયોગ કરવો તો કારણ કે આટલો બધો ટાઈમ છે એ કાઢવો ક્યાં, સમય ક્યાં પસાર કરવો, સૌથી મોટો પ્રશ્ન આ થાય, બરાબર ને, કે 12 વાગ્યા સુધી માનો કે સવાર 9 વાગે ગયા છે તો 2-3 કલાકનો ટાઈમ છે કાઢવાનો, તો 2-3 કલાકનો ટાઈમ છે કે કઈ જગ્યાએ કાઢવો, આ એક પ્રશ્ન ઉભો થાય. એટલે લેખકે કીધું કે ભાઈ 12-1 વાગ્યા સુધીમાં છે એ આવી પહોંચે તો પછી આપણે એક કામ કરીએ, ચાલો એના ખેતરે જઈએ. લેખક ને એ બધા એમના એના બંને મિત્રો અને ગોવિંદ ને સાથે લેતા ગયા હશે એ બધા છે એ એમના ખેતરે છે એ જાય છે. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, જો બોરડી ઉપરથી સરસ મજાના છે એ મીઠા મીઠા છે રાંદેરી બોર, જે સુરતના રાંદેરી બોર વખણાય બરોબર ને, તો એ બોર છે એ પાડીને ખાધા. ખાધા તો ખરા પણ સાથે ગજવા પણ ભર્યા, જો ગજવા એટલે ખિસ્સા, તો કે ખાધા તો ખરા પણ સાથે સાથે એમણે ખિસ્સા છે એ પણ બોર થી છે ભરી લીધા. મરચીના છોડ ઉપરથી મરચા, તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાસી ઠાસીને ભરી. આ મરચીનો જે છોડ હોય એની પરથી એમણે મરચા ગોવિંદે તોડી આપ્યા હશે, આ લોકોએ પણ જાતે તોડ્યા હશે બરાબર. પછી રીંગણીના છોડ ઉપરથી છે રીંગણાઓ છે તોડ્યા, અને એક થેલી આખી ઠાસી ઠાસીને એટલે શું દબાવી દબાવીને, બરોબર ને, જેટલી ભીહ મરાય એટલી મારી મારીને છે એમણે આખી થેલી છે ચિક્કાર ભરી દીધી. ગોવિંદે બાવળના દાતણ કાપી આપ્યા તે લીધા, જો વળી જે ગોવિંદ હતો એને એટલું જ નહીં પણ બાવળના દાતણ પણ છે એ કાપી આપ્યા. હવે પહેલાના સમયમાં આપણને ખબર છે ટૂથપેસ્ટ નહોતી, બરોબર ને, એટલે લોકો છે એ બ્રશ ન કરતા, પરંતુ શું કરતા, દાતણ કરતા. હજી પણ તમે જો ગામડાઓની અંદર જાઓ તો ગામડાઓની અંદર હજી પણ દાતણ થાય, દાતણ વાળા બેન છે એ આવે દાતણ દેવા, અને એને એના બદલામાં શું કરે એને જે જમવાનું કે એવું કઈ હોય ને એ આપો એટલે તમને એ દાતણ આપી જાય, અને રોજ આવે, રોજ સાંજે સવારે એવી રીતે આવતા હોય, અને તમે એને જમવાનું આપો થોડું ઘણું જે વધ્યું ઘટ્યું હોય એટલે તમે દાતણ આપે, બરોબર. તો આવી જ રીતે ગોવિંદ છે એ બાવળના દાતણ છે એ કાપી આપ્યા. શું કામ કે ભાઈ દાતણ કરવા થાય એટલે,
વળી નદીમાં નાહ્યા કે આસપાસમાં નદી હશે કોઈ. એટલે ગોવિંદ ને એના બે મિત્રો, સોરી જે લેખક છે ભીખલો એ અને એના મિત્રો જે છે એ બધા તે ત્યાં છે એ નાહ્યા. મેં જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો અને આવી રીતે 2-3 કલાક છે એ ખેતરમાં પસાર કર્યા એ લોકોએ. 2-3 કલાક પસાર કરી અને પછી છે એ જયારે પાછા આવે છે ત્યાં જીવલો છે એમના ઘરે છે, એમનું જે કામ હતું એ પતાવીને છે આવી ગયો હોય છે. એના જે જે કઈ કામ હશે એ બધા પૂરા કરીને જીવલો ઘરે આવી ગયેલો હતો એટલે ઝૂંપડીમાં જ હતો. એમને જો ઝૂંપડી શબ્દ રાખ્યો છે, મકાન કે ઘર એવું નથી લખ્યું, કારણ કે ગરીબ માણસ છે એટલે એને ઝૂંપડી હોય. બરોબર. તેને પૂછ્યું, ભીખલા બપોર થઈ ગયા, કઈ ખાધું કે ભૂખો જ? જો કે ગરીબ છે, અભણ છે, પણ સજ્જન માણસ છે. તરત જ પૂછે છે કે ભાઈ ભીખલા, કારણ કે આ તો કોણ શાહુકાર નો દીકરો છે ને એકંદરે જોઈએ તો, બરોબર, કે આ બપોર થઈ ગઈ છે, 12 વાગવા આવ્યા છે, તે કઈ ખાધું કે હજી ભૂખ્યો જ છે? ભૂખો એટલે ભૂખ્યો એમ લેજો, કે ભૂખ્યો જ છો જી. ડોહાડીએ હું બાંધી આયેલું છે. જો ડોહાડી એટલે ડોશીએ, સુરતી ભાષા છે, દક્ષિણ ગુજરાતની સુરતી ભાષામાં છે એટલે ધ્યાન રાખજો. ડોશીમાં એમ કે શું બાંધી આપ્યું છે, કઈ હતું છે બાંધી આપ્યું કે નહીં? મેં કહ્યું કે, એટલે લેખક કહે છે, મેં કહ્યું અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. લેખક કહે છે કે મેં કીધું ભાઈ અમે તો તરત જ પાછા જવાના હતા એટલે મેં હું કઈ ભાતું છે લાવ્યો નથી. મારી બાએ છે એ મને કઈ જ ભાતું છે એ બાંધી આપ્યું નથી. જીવલો કહે, કોઈરા ભૂખો તો ની જ જવા દેવ, દાળ ચોખા આપું એ ખીચડી બનાવી નાખે. તો શું કે છે એ છોકરાઓ, તો તમારે ભૂખ્યું તો છે એ ન જ જવાય, ભૂખા ભૂખ્યા મારા ઘરેથી તમારે પાછું જવાય નહીં. આ ગરીબ માણસની સજ્જનતા દેખાડી છે મિત્રો આ પેરેગ્રાફની અંદર. જોજો કે તમે ભૂખ્યા છો અને તમે ભૂખ્યા છે મારા ઘરેથી જાઓ તો એ અતિથિ દેવો ભવ, લાંછન લાગે મને કહેવાનો ભાવ એવો છે. એક કામ કરો, દાળ અને ચોખા છે મારી પાસે એ હું તમને આપું, ખીચડી બનાવી નાખે. હવે આપણને એમ થાય એને જાતે જ બનાવી નાખ્યો હતો. તો પહેલાના સમયમાં મિત્રો ઊંચ નીચના પણ ભેદભાવો હતા અને આ ઊંચ નીચના ભેદભાવો હોવાના કારણે આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ લોકો છે ને એ નીચી જાતિના લોકો હોય, નીચે જાતિના લોકો હોય એના ઘરે કે એનું અડેલું ખાતા પણ નહીં. હવે બહુ મોટો પ્રશ્ન, એટલે જીવલો ને એ તો બનાવી ન શકે એટલે એ શું કે છે કે હું મારી પાસે છે એક કામ કર, હું તને છે એ આપું, તું ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. હવે લેખક કે ભાઈ ખીચડી ને દાળ ભાત એ પાછું મને બહુ ભાવે નહીં. અને સૌથી મહત્વની વસ્તુ એ ને કડાકૂટ કરે કોણ જો, અને આ બધી મગજમારી કરે કોણ પાછું, એને બનાવવાનું ને પછી એને રાંધીને પછી એને વઘારવાનું ને પછી ખાવાનું ને, એ આ બધી મગજમારીમાં કે આપણને કઈ પડવાનું મન થયું નહીં એટલે ના પાડી. એટલે શું કર્યું આને કે ભાઈ ના ના હવે તમે મને આપો એટલે અમારે લઈને જવું જ છે ને ઘરે, હવે ક્યાં બહુ જાજુ કઈ છે ટાઈમ, અમે 1.25-2 કલાકમાં અમે ઘરે પહોંચી જઈશું, ઘરે જઈને જમી લઈશું. એટલે એને શું કીધું ભાઈ મારે કઈ છે એ જોતું કે મારે કઈ બનાવવું નથી. આવું એમણે કહ્યું. કોને? લેખકે. પણ જીવલો એમ શાનો માને, પણ ભાઈ આ જીવલો છે અને એના ઘરેથી કોઈ માણસ જો ભૂખ્યું જાય તો એ કેમ ચાલે, એવું તો બને જ નહીં. એટલે એ છે એ માનતો નથી. ભીખલાને હીરો બહુ ભાવે. જો એટલે તરત જાણે બીજી વાત કરી કે કામ કરો ભાઈ ભીખલો જ છે ને એને હીરો, હીરો એટલે શું, શીરો, એને શીરો બહુ ભાવે. હવે એને તો ખબર જ હોય કારણ કે વારંવાર છે એ લેખકના ઘરે જતો હતો, તો કોઈ ને કોઈ વાત એના બા કરતા હોય કે લેખક છે એની સાથે વાત થતી હોય તો એમને એ ખબર હોય. એટલે આ વાત છે એ જીવલાને ખબર. એટલે જીવલો તરત કહે છે કે એક કામ કરો ભાઈ તને છે ને શીરો બહુ ભાવે છે, એમ કહી ગોવિંદ ને મોકલી ક્યાંક થી ગાયનું પાછળ ઘી મંગાવ્યું. જો એમ કરી અને પોતાનો દીકરો જે હતો ગોવિંદ એને પોતાની પાસે બોલાવ્યો છે અને એને કીધું છે કે એક કામ કર, તું જા ગામમાંથી છે ક્યાંક થી ગાયનું છે ચોખ્ખું સરસ મજાનું છે પાછળ ઘી લઈ આવ. હવે શેર એટલે 500 ગ્રામ, બરાબર ને, પાછેર એટલે 250 ગ્રામ જેટલું મંગાવ્યું. જોજો તો ગોવિંદ ને છે એ ઘી લેવા માટે થી મોકલ્યો. હવે જો પોતાની પાસે કઈ નથી, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે,
જેમની પાસેથી લાવવાનું હશે એમની પાસે પણ બાકીમાં કે એવી કોઈ પણ રીતે લાવવાનું હશે, તેમ છતાંય આ વ્યક્તિ છે એ શું કરે છે, લાવવા માટે તૈયાર થઈ જાય છે. જો તૈયાર થઈ ગયો અને ગોવિંદને છે મોકલાવે છે. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, એમની જે દીકરી બીજું સંતાન તરીકે છોકરી હશે મોટી, બરોબર, તો એને કીધું એક કામ કરતો ચોખા દળી નાખ, થોડો ગોળ કાઢી આપ્યો, થોડો ગોળ છે તરત કાઢ્યો હશે. હવે ચોખાના લોટનો શીરો કરવાનો હશે, એનો મતલબ એવો થયો, કારણ કે ચોખા દળવા માટે બેસારે છે, બરાબર ને, આપણને ખબર છે ઘઉંનો શીરો થાય, રવાનો શીરો થાય, ચોખાનો શીરો તમે બનાવી શકો. તો ચોખાના લોટનો શીરો બનાવવાનો હશે, એટલે પેલા છોકરાને ઘી લેવા મોકલ્યો, છોકરીને ચોખા દળવા માટે બેસાડ્યા અને પોતે ગોળ કાઢી અને આપ્યો અને ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. મિત્રો આ જે બધા વર્ણન છે ને એ વર્ણનો ખાસ જોજો, આ વર્ણનોની અંદર ગરીબાઈ બતાવી છે. એની પાસે ચૂલો નથી, ગેસ તો નથી, સારો ચૂલો પણ નથી માટી, ત્રણ પથ્થર છે એ મૂકી દીધા ત્રિકોણ, બરોબર, એટલે શું તો કે ભાઈ એક નાનકડો અમથો ચૂલો બની જાય અને એ ચૂલો બની જાય પછી એની ઉપર છે એ રસોઈ છે બનાવી શકાય, બરાબર ને. જો એટલે ત્રણ પથ્થર મૂકી અને એને ચૂલો બનાવી દીધો. પછી કાંસાના તાંસડામાં લાકડાના તાવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. હવે ગોવિંદ જીવલો માને એમ જ નહોતો, ખૂબ આગ્રહ હતો અને આગ્રહ ને વશ થઈ અને લેખક ને પાછો શીરો ભાવે તે, એટલે ભાવતું હોય અને એવું કોઈ કહે, એટલે થોડું નાના છે એમ તો 14 વર્ષના, તો મન પણ કરે, બરોબર, એટલે હા પાડી દીધી. અને પછી લેખકે છે એ શું કર્યું તો કે ભાઈ કાંસાના તાંસડા ની અંદર છે લાકડાના તવેથાથી, વર્ણન બધા જુઓ, લાકડાના તવેથાથી મને આવડે ને એવો શીરો બને, હલાવતો ગયો ભાઈ જેવો આવડ્યો એવો શીરો છે એને બનાવી નાખ્યો. હવે જીવલો કેળાના પાન કાપી લાવ્યો, કેળના પાન છે એ જીવલો કાપી લાવ્યો. આપણને પ્રશ્ન થાય ભાઈ કેળના પાન શું કરવા હશે, જુઓ શું કામ હે. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને એમ ત્રણ જણા શીરો ખાવા બેઠા. એ કેળાના પાંદડા એટલા માટે લાવ્યો હતો કે ભાઈ કેળનું પાંદડું મૂક્યું હશે એની પર પાણી છાપી અને એ થાળી બનાવી એમણે, કારણ કે ઘરમાં વાસણ પણ નથી એટલી ગરીબાઈ છે. જમવું કઈ રીતે, તો કે ભાઈ કેળાના પાંદડા મૂકી દે, આપણે દક્ષિણ ભારતની અંદર તમને ખબર છે આ રીતે તે જમવાનું છે, જમતા હોય છે લોકો, બરાબર ને, કેળાના પાંદડા ઉપર પાણીનો છટકો મારીને એને સાફ કરી દેવાનું અને પછી એમાં છે એ દાળ ભાત લઈ અને એ લોકો જમતા હોય. તો એ જ રીતે અહીંયા છે એ કેળનું પાંદડું છે એ પાથર્યું, ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને એમ અમે ત્રણેય જણા શીરો અને કાંદા. હવે આપણને એમ પ્રશ્ન થાય કે આ બેનો સાહેબ મેળ કઈ રીતે એમણે કર્યો છે. ગામડાની અંદર તમને ખબર છે ખેડૂતો છે, પછી ઢોર ચરાવવા માટે ગૌ પાલકો જતા હોય ને, તો એ લોકો છે કાંદો અને રોટલો ખાય, દૂધ અને રોટલો ખાય, આવું જો. અને કાંદા છે એને પીરસ્યા અને ત્રણેય જણા છે એના જે બે મિત્રો મોહમ્મદ અને રસિક આવેલા એ અને લેખક ત્રણેય જણા છે એ જમવા માટે બેઠા. હવે આ શીરો તો છે પણ પછી શીરો કેવો છે, પ્રેમનો શીરો છે. જુઓ શીરો કઈ જેવો તેવો નથી, પ્રેમરૂપી શીરો છે, એટલે એનો આનંદ વળી ઓર જ હોય છે. જુઓ અને પ્રેમથી જમાડેલો શીરો છે, કારણ કે એટલો બધો આગ્રહ એમણે કરેલો હતો કે આગ્રહને વશ થઈને અહીંયા જમવા બેસવાનું હતું મિત્રો. એટલે લેખક અહીંયા એમ કે છે કે જુઓ પ્રેમરૂપી શીરો હતો એટલે એનો આનંદ તો વળી ઓર જ હોય, ભાવથી જમાડતા હોય. આપણે લગ્ન પ્રસંગ ની અંદર તમને ખ્યાલ હશે, અમે કાઠિયાવાડી હોય છે એ બધાને ખ્યાલ હશે કે ગામડે તાણ કરવા માટે નીકળે, બરાબર ને, પંગત બેઠેલી હોય તો પછી ડોલ લઈને આવે અને પછી છે ભાઈ નહીં એમ ન ચાલે, તમારે એટલું લેવું જ પડશે. જુઓ એ પ્રેમરૂપી છે અને એને બધા લેતા હોય, આગ્રહથી છે એ જમતા હોય. જુઓ તો આ પ્રેમરૂપી શીરો હતો એટલે એમ કે એનો આનંદ તો વળી ઓર જ હોય. અમે ધરાઈને ખાધું, જુઓ અને ધરાઈને બસ મજા આવી ગઈ, ખૂબ ખાધું. અને અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશે કે, આવ્યા હતા શા માટે, ઉઘરાણી કરવા માટે આવ્યા હતા, બરાબર ને, એટલે તરત જ પછી છે અમે જેવા જવા માટે નીકળવાની તૈયારી કરી, ચલો અમે જઈએ. ત્યાં અમે છે જીવલાને પૂછ્યું, જીવલા થોડા ઘણા પૈસા થાય એમ છે કે, તો લાવ
લઈ જાઓ. શિવલાય જવાબ શું આપ્યો? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાનું. ભાઈ પૈસાની જોગવાઈ વ્યવસ્થા હમણાં થઈ શકે એમ છે નહીં. તમારી પાસે અત્યારે પૈસા તો નથી, પરિસ્થિતિ નબળી છે, છતાં એટલું સાબુ જમાડ્યા છે, પણ પૈસા નથી વસ્તુ છે. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. આ લાચારીથી છે જીવલા એમ કીધું કે ભાઈ પૈસા તમારી પાસે નથી પીખલા, એટલે પૈસા અત્યારે હું તને આપી શકીશ નહીં. એટલામાં જો હજી એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો. અને ત્યાં ગોવિંદ છે, કારણ કે ત્યાં જે એની ઝૂંપડી હશે બરાબર છે, ત્યાં એક પાછળ વાડો છે એને કરેલો હશે, અને એમાં વાલોળ કે રીંગણા કે એવું કઈ નાખેલું છે. એટલે વળી પાછો એ લઈને એ આવ્યો વાલોળ અને રીંગણા. પણ અમારી થેલી તો ભરેલી હતી, પણ થેલી અમારી કેવી હતી? ચિકાર ભરેલી. આપણને ખબર છે કે મરચા અને રીંગણા છે એ પેલા વાડીમાંથી જ છે, એ આખી ચિકાર થેલી ઠાસી ઠાસીને ભરીને છે લાવેલા છે. એટલે એ તો શક્યતા નથી થેલીમાં કઈ સામાન મૂકી શકે. હવે મૂકવું ક્યાં? જો એને મૂકવા ક્યાં? કેમ તો કે ભાઈ થેલી પોતે લાવ્યા નથી, અને એક થેલી જે લાવેલા હતા એ તો આખી ચિકાર ભરેલી છે. એટલે મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. એટલે મેં તરત જ જીવલાને કીધું, ભાઈ જીવલા એક કામ કરને, એ કદી જો થેલી તારી પાસે હોય કોઈ તો એ થેલી મને છે એ આપે તો સારું, એવું મેં એમ કે એમને કહ્યું. એટલે જીવલો છે એ તરત જ છે એ બોલે છે. જુઓ જીવલાએ છે હવે જે વાત છે ને એ બહુ મહત્વની છે. જીવલો તરત જ કહે છે કે ભાઈ બોડીને ટાં વળી કાંકી કેવી? શબ્દો સાવ ઈજી છે. જોજો બોડીને ટાં, બોડી એટલે જેને માથામાં વાળ ન હોય બરાબર છે, સાવ એ જેને તાલ પડી ગયું આખા માથામાં થોડા એક પણ વાળ ન હોય તો એને ત્યાં કાંકી એટલે શું? કાંસકી માથું ઓળવા માટે થઈ. કેવી પ્રશ્નાર્થ છે એને ત્યાં ભાઈ કાંસકી ક્યાંથી હોય? એટલે હવે આપણે આ પંક્તિને સમજીએ. આ એક કહેવત છે, આ કહેવતને આપણે સમજવી પડશે. કહે છે શું? બોડીને ટાં વળી કાંકી કેવી બરાબર. એટલે સામાન્ય અર્થ આપણે લીધો કે ભાઈ જેના માથામાં વાળ ન હોય એની પાસે દાંતીઓ કાંસકો ક્યાંથી હોય. પણ અહીંયા એમ નથી કહેતો. કહેવાનો મતલબ એવો છે કે જેની પાસે ખાવા પણ ન હોય, જેની પાસે એક પણ રૂપિયો ન હોય, જેની પરિસ્થિતિ સાવ નબળી હોય, એ વ્યક્તિ પાસે થેલી ક્યાંથી હોય? ભાઈ તું એ તો સમજ કે મારે ખાવાના પણ ફાંફા પડે છે તો મારી પાસે થેલી જેવી વસ્તુ તો ક્યાંથી હોય? મારા ઝૂંપડામાં જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, જ્યાં ત્યાંથી છે એકાદો ફાટેલો કટકો છે એ થોડો ઘણો છે, નાનકડી એવી જર્જરી થેલી એ શોધી અને પેલો લાવે છે, અને તેમાં રીંગણા અને વાળોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. અને એમાં છે રીંગણા અને વાલોળ ને એ બધું જે છે એ લેખક કે છે કે મેં બાંધી દીધું અને છે એ અમે ચાલતા થયા. અમે છે ત્યાંથી નીકળી પડ્યા. ક્યાં? પોતાના ઘરે જવા માટે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. અને એ જે રાત હતી લેખક કે છે કે આ રાત્રે છે ને મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કરે. હવે જો આ જે પેરેગ્રાફ આપણે ભણ્યા ને મિત્રો, એમાં બે ઘટના બની છે. એક ગરીબ માણસે એટલી બધી અમીરી બતાવી કે જમ્યા વગર તો નથી જવાનું, ગમે તે થાય તારે જમ્યા વગર અહીંથી જવાનું નથી. આ એક અમીરી બતાવી. અને બીજું એને શું કીધું? બોડીને તાં વળી કાંકી કેવી. કે ભાઈ અમારી જેવા ગરીબ માણસો પાસે વસ્તુ ક્યાંથી હોય? એક બાજુ અમીરી છે પણ હૃદયની અમીરી છે, બીજી બાજુ આર્થિક રીતે કેવી છે? ગરીબી છે. અને આ બંને વસ્તુના કારણે, આ જે બે વસ્તુ અહીંયા છે બની, એના કારણે આ જે જીવલાની પરિસ્થિતિ છે એનું મનોમંથન છે ને એ લેખકના મગજની અંદર શરૂ થયું. અને એ કારણે લેખકને ઊંઘ નથી આવતી. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબા યાદ આવ્યા. જુઓ મેં કીધું ને તમે, એક બાજુ જીવલાનો પ્રેમ દર્શક ઉદાર હૃદયનો માણસ છે, નથી છતાંય ખબર નથી પડવા દેતો એમ આપણે કહેશું. એની પાસે કઈ નથી, સાવ ખાલી માણસ છે, છતાંય એને છોકરાઓને જમાડ્યા. તો બીજી બાજુ ગરીબી છે. જુઓ એક થેલી પણ અમારી પાસે ક્યાંથી હોય ભાઈ? અમે તો ગરીબ માણસો છે. એનું વાક્ય બોડીને તાવળી કાકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કરે. જો ઘડીએ ઘડીએ છે આ વાક્ય છે એ ડંકા વગાડે છે એમના હૃદય, એમના મનમાં, એમના આત્માને છે એ ચોટ પહોંચાડે છે. જો રાત આખી અજંપામાં કાઢી, આખી રાત છે ને એ અજંપામાં વીતી ગઈ.
ઊંઘ નથી આવતી, એક જ વિચાર આવે છે બસ જીવલાનો. એ કેવી હાલત છે, શું કહ્યું એમણે? બોડીને તાવાળી કાંકી કેવી એટલે શું? જો 14 વર્ષનો નાનો છોકરો છે છતાં એની સમજણ કેટલી છે, કેટલું વિચારે છે એ ગરીબ માણસનું. અને એટલે એ તરત જ કહે છે, જુઓ શું કહે છે, હું શોષણખોર છું. હવે લેખકને વિચારો શરૂ થયા. જો લેખક કહે છે કે હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. એમને વિચારો શરૂ થયા કે ભાઈ હું પોતે જ શોષણખોર છું, કારણ કે હવે ઉઘરાણી કોણ કરે છે, હું કરું છું. બોડી એટલે સાવ દયનીય હાલત છે, જીવલાની દુર્દશા આટલી ખરાબ થઈ એનું કારણ કોણ છે, તો કે એ પણ હું જ છું, મેં જ એની આવી હાલત કરી છે. એવો ભાવ છે એ મનની અંદર ઉત્પન્ન થયો. આખી રાતનું જે આ મનોમંથન શરૂ થયું છે એ મનોમંથન માંથી લેખકને છે ને એ આ ભાવ ઉત્પન્ન થયો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયા અને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. જોવો જોવો શબ્દો બરાબર જોજો. લેખકને એ ત્યાં બેઠા બેઠા શીરો જમે છે. એ જયારે શીરો ખાઈ રહ્યા છે ત્યારે ત્યાં આજુબાજુમાં જીવલાના છે નાગુડિયા શબ્દ વાપર્યો છે, એટલે કે કપડા પહેર્યા વગરના. એનો મતલબ એવો, ગોવિંદ જયારે શહેરમાં આવ્યો ત્યારે માંડ એકાદ જોડી એની પાસે પહેરવા કપડા છે પહેરીને આવતો છે, એ સિવાય ઘરમાં એમની પાસે પહેરવા માટે કપડા પણ નથી. અર્ધનગ્ન અવસ્થામાં કે સાવ કપડા પહેર્યા વગરના એમના જીવલાના જે છોકરાઓ છે ત્યાં ઉભા હતા. અને બીજી વસ્તુ શું હતું, પેટમાં ખાડા પડેલા હતા. જો મતલબ કે સારું બે ટાઈમનું જમવા પણ નથી મળતું એવા છોકરાઓ છે. એ અમે જે આ શીરો ખાઈ રહ્યા છીએ ત્યારે અમારી સામે ટીકી ટીકીને એકથી નજરે જોવે છે અને એ શું જોતા છે, અમને આપશે, અમને આપે તો અમે પણ ખાઈએ. આ ભાવ એમના મનમાં હશે, એટલે એક ધારું છે એ જોઈ રહ્યા છે. તે દ્રશ્ય ખડું થયું અને આ દ્રશ્ય છે અત્યારે લેખકને યાદ આવ્યું. જો ત્યારે નહોતી એમને ખ્યાલ, ત્યારે એમણે ખાલી જોયા હતા બધા ઉભા છે, કદાચ આપ્યું પણ નહીં. પણ હવે એને યાદ આવ્યું કે લોકો મારી પાસે ઉભા હતા ટીકી ટીકીને જોઈ રહ્યા હતા અને મેં તો એને કઈ આપ્યું પણ નહીં. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, જો એને એને જે 4-5 છોકરાઓ હશે કદાચ, કારણ કે આ વર્ણન ઉપરથી એવું લાગે છે, હવેના વર્ણન ઉપર બરોબર. અહીંયા વાત તો આપણે ખાલી બે ગોવિંદ અને એની મોટી દીકરીની જ વાત કરી, પણ મોટી દીકરી એવો શબ્દ લખ્યો હતો એટલે આપણને અંદાજ આવી ગયો કે બીજા 2-3 છોકરાઓ તો હશે. તો ભણવા ગણવાની ને રમવાની ઉંમર છે 8-10 વર્ષની ઉંમરે, એ સમયે કોઈ એક છોકરો એમનો ગોવાળિયામાં જતો ગાયો ચરાવવા ભેંસો ચરાવવા, કોઈ ખેતરમાં ચાર કાપતો. જો ખેતરમાં ચારો કાપવા માટે કોઈ એનો છોકરો જાય, એકાદો છોકરો બળતણ માટે લાકડા કાપતો. જો કોઈ લાકડા કાપવા માટે છે એ જતો હતો. કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો હતો. એકાદો છોકરો છે શેઠિયાને ત્યાં છે શાહુકારી પેઠે વેઠ કરતો, કારણ કે ઉઘરાણું લીધેલું હોય, પૈસા લીધેલા હોય, વ્યાજ ન ભરી શકતા હોય, એટલે પેલા વ્યક્તિને છે એ ત્યાં વેટ કરવા માટે નોકર તરીકે છે એ રાખી લીધું. સવારથી સાંજ બે રીતે એનું વ્યાજ ભરાતું હોય અને ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. જો આ લોકો આટલી તનતોડ મહેનત કરે, દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે અને લેખકને એવો વિચાર આવે છે ત્યાં હું બેઠો બેઠો શીરો ખાતો હતો, આ તો કેવું. એમ એના છોકરાના મોનો કોળિયો મેં જ ઝૂટવ્યો હોય એમ મને લાગ્યું. શું કે છે, એના જે દીકરાઓ છે એના મોઢાનો જે કોળિયો છે એનું જે જમવાનું છે એ લઈ લેનાર કોણ છે, હું પોતે છું, મેં જ આ પરિસ્થિતિ એની કરી છે, આ કરનાર હું પોતે છું, મારો પરિવાર છે. એના મોઢામાં જે કોળિયા જતા હતા એ કોળિયા અમે છૂટી દીધા, ને તે પણ ઓછું હોય તેમ પછી 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યો. અને આટલું વળી પાછું ઓછું હોય એટલું નહીં, વળી પાછો 2 થેલી ભરીને પાછો શાકભાજી લઈને આવ્યો. હવે 2 થેલી શાકભાજી એને વેચ્યું હતું એને એટલા રૂપિયા મળે, એની બદલે ફ્રીમાં હું શાકભાજી લઈને આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર થયો, મારી જાત ઉપર મને તિરસ્કાર થયો કે ભાઈ આ વસ્તુ જે મેં કરી છે એ વસ્તુ યોગ્ય નથી, જે પ્રકારે હું કામ કરું છું એ પ્રકારનું કાર્ય મારું છે એ યોગ્ય નથી, આ રીતે મારે છે એને લૂંટવા જોઈએ નહીં. તો જીવલાની જે આ પરિસ્થિતિ હતી એ બાબતે ભીખલાના મનની અંદર છે એ આવા બધા વિચારો જુઓ, આને મનોમંથન આપણે કહીશું. આ મનોમંથન છે એના મનની અંદર શરૂ થઈ ગયું કે આ પ્રકારની પરિસ્થિતિ છે એની થઈ, એનું કારણ એને એનો જવાબદાર વ્યક્તિ એ હું પોતે છું. સવારે બાને પૂછ્યું, સવારના પહોરમાં છે ઉઠી અને તરત જ છે એ બાને છે એ પૂછ્યું, એમના બા જે હતા એમને,
હા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? જીવલાનું દેવું આપણું ક્યારે પૂરું થશે? જે જીવલો આપણી પાસે પૈસા ભરે છે એ દેવું આપણું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે. જો આ મનોમંથન ના પરિણામો છે મિત્રો, એ તો સાવ ગરીબ માણસ છે, તેનું દેવું આપણે ક્યારે પૂરું કરીશું? શી રીતે દેવું ભરી શકશે અને એ કઈ રીતે દેવું ભરશે? એની પાસે તો કઈ જ નથી. બિલકુલ પરિસ્થિતિ તેની સાવ ખરાબ છે, તે કઈ રીતે દેવું ભરશે? ભાઈએ કહ્યું, ફોગટ થોડું આપે છે. ફોગટ એટલે શું? નકામું. ખોટા પૈસા થોડા આપે છે. મૂળાના પત્તિકા જેવડા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે, પણ મારે ગળે તે વાત ન ઉતરી. જો એમને બા શું કે છે કે ભાઈ, મૂળાના પત્તિકા, મૂળાના પાંદડા મોટા મોટા હોય, તમને બધાને ખ્યાલ છે બરોબર, એ મૂળાના પાંદડા જેવી મોટી મોટી નોટો આપણે છે એ જીવલાને છે આપેલી છે વર્ષો પહેલા. એટલે કઈ ખોટો થોડો રૂપિયા ભરે છે, વ્યાજ તો ભરવું જ પડે ને બરોબર. આવું કહે છે, પણ લેખક કહે છે કે મને આ વાત યોગ્ય લાગી નહીં, કે આ વાત સાચી છે એવું લેખક કહે છે હું માની શકતો નથી. તો આજે મિત્રો આપણે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. આપણે નેક્સ્ટ ચર્ચા છે એ આ પીરિયડમાં છે કરવા જઈશું, એટલે કે આપણે આવતા પીરિયડમાં છે અહીંથી આગળનું બધું છે હવે ચર્ચા કરીશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ, એથી નેક્સ્ટ ચર્ચા આપણે છે જો